વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 એના લેક્ચર નંબર 13 તરફ આગળ વધીએ છે. તો બાયોમોલેક્યુલ ની અંદર આજે આપણે બે ટોપિક ને સમજવાનો પ્રયત્ન કરીએ છે. એમાં એકનું નામ છે જીવનનો ચયાપચયિક આધાર અને બીજાનું નામ છે જીવંત અવસ્થા. બરાબર છે? તો આમાં પહેલા આપણે અહીંયા આગળ જોઈએ તો જીવનનો ચયાપચયિક આધાર, એમાં આપણને ચયાપચય વિશે પહેલા સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ. ચયાપચય, બરાબર? બાયોલોજી ની અંદર અવારનવાર વપરાતો આ શબ્દ છે. તો એ જે ચયાપચય છે, એ ચયાપચય ને આપણે એવું કહી શકીએ છીએ કે સજીવ શરીરમાં ચાલતી તમામ જે પ્રક્રિયાઓ છે એને સમૂહમાં નામ આપવું હોય, તમામ દેહધાર્મિક પ્રક્રિયાને સમૂહમાં કહેવું તો એને ચયાપચય કહેવામાં આવે. હવે આપણને ખબર છે કે જે ચયાપચય પથ છે, ચયાપચય પથ, તો ચયાપચય પથની અંદર થાય છે શું? તો ચયાપચય પથ દ્વારા બે ઘટનાઓ થાય છે. કેટલીક વખતે સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટકો બને છે. આની અંદર આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ ચયાપચય પથ દ્વારા શું થઈ રહ્યું છે. તો જે સામાન્ય ઘટકો છે, સામાન્ય ઘટકો, એમાંથી જટિલ ઘટકો બને છે. અને બીજું આપણે અહીંયા આગળ બતાવી શકીએ તેમાં જટિલ જે પદાર્થો છે અથવા તો જટિલ ઘટકો છે એમાંથી સરળ પદાર્થોનું નિર્માણ થાય છે. ઘણી વખત શું થાય છે કે જે જટિલ પદાર્થો છે, પદાર્થો કે ઘટકો, એમાંથી સરળ ઘટકોનું નિર્માણ થાય છે. હવે આનો મિનિંગ એવો થાય, આનો મિનિંગ આપણે આ રીતના આવો કહી શકીએ છીએ કે સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો એટલે કે નાના ઘટકો છે, નાનામાંથી મોટા બને છે, કદમાં મોટા. અને જટિલમાંથી સરળ ઘટકો એટલે મોટા ઘટકો છે, એ મોટામાંથી નાના બને છે. બરાબર? તો આની અંદર ઉદાહરણ આપણે અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ સામાન્ય ઘટકો સરળ ઘટકોમાંથી જટિલ ઘટકો કેવી રીતના બને છે એના ઉદાહરણની વાત કરીએ. દાખલા તરીકે જે એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલનું નિર્માણ થયું, એસિડમાંથી કોલેસ્ટેરોલ બન્યું, કોલેસ્ટેરોલ, બરાબર? અને જટિલ પદાર્થોમાંથી સરળ ઘટકોનું રૂપાંતર થવું એની અંદર આપણે એવું કહી શકીએ દાખલા તરીકે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી ગેલેક્ટોઝ બનવું, બરાબર? એના એનસીઆરટી પ્રમાણેના ઉદાહરણ ખાસ યાદ રાખજો. તો એમાં જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો બનવા એટલે કે ગ્લુકોઝમાંથી ગેલેક્ટોઝ બનવો. તો આપણે અહીંયા પ્રથમ જે પ્રકારની પ્રક્રિયા છે આને આપણે પ્રક્રિયા નંબર 1 કહીએ અને આને પ્રક્રિયા નંબર 2 કહીશું. તો આમાં જે પહેલા ક્રમની જે પ્રક્રિયા છે, પ્રથમ પ્રકારની પ્રક્રિયા છે, જૈવ સંશ્લેષણ આખી જે પથ છે, તો આ જે પથ છે, આ પથ એને આપણે નામ આપીશું ચય કહેવામાં આવે, ચય પથ, બરાબર? અને બીજી પ્રક્રિયાની અંદર જટિલ ઘટકોમાંથી સરળ ઘટકોમાં રૂપાંતર થઈ રહ્યું છે, આ પથને આપણે નામ આપવું હોય તો એને આપણે નામ આપી શકીએ છીએ અપચય પથ કહેવામાં આવે, અપચય પથ, બરાબર? તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે પથ અહીંયા આગળ જે બીજા નંબરનો જે પથ બતાવેલો છે, આ પથ, તો એને આપણે અપચય પથ કહીશું. પણ ચય પથ છે એ ચય પથની અંદર કંઈક નિર્માણ કરવું છે, કંઈક બનાવવું છે. તો આપણને સામાન્ય વસ્તુ છે કે ભાઈ ઘણા બધા એમિનો એસિડ જોડીને પ્રોટીન બનાવો તો એમાં એનર્જીની જરૂર પડે. તો ચય પ્રક્રિયા છે એ ચય પથની અંદર આપણે વાત કરી શકીએ છીએ. તો એની અંદર કંઈક સંશ્લેષણ થાય છે એટલે એની અંદર શક્તિ વપરાય છે. આ જે પથ એવો છે કે જેમાં શક્તિનો વપરાશ થાય, શક્તિનો વપરાશ થાય, બરાબર? એટીપી સ્વરૂપે શક્તિ ખર્ચાય છે. જ્યારે બીજી જે પ્રક્રિયા છે એની અંદર વિખંડન થાય છે, અહીંયા આગળ તૂટે છે, એટલા માટે અપચય પ્રક્રિયા નામ આપ્યું છે. તો જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બીજા પથની અંદર શક્તિ ઉદ્ભવે છે, બરાબર? કંઈક મોટો ઘટક તૂટે તો એમાંથી શક્તિ છે, બંધ તૂટે એટલે એમાંથી શક્તિ ઉદ્ભવે છે. એટલે આની અંદર જે આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ કે શક્તિ ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે,
બરાબર દાખલા તરીકે અહીંયા આગળ તમને એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ આ ઘણા બધા એમિનો એસિડ છે આ બધા એમિનો એસિડ આ રીતના છૂટા છવાયા એમિનો એસિડ બરાબર આને આપણે નામ આપી શકીએ છે એમિનો એસિડ હવે એમિનો એસિડ માંથી મારે પ્રોટીન બનાવવો છે તો અહીંયા આગળ એક એમિનો એસિડ બીજો ત્રીજો ચોથો પાંચમો એમના વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવું પડશે એટલે આની અંદરથી પોલીપેપ્ટાઇડ ચેઇન બને છે પ્રોટીન બને છે તો આમાં મારે એનર્જી આપવી પડશે એટીપી નો ખર્ચ થાય છે ખર્ચ થાય એટલે આજે આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ આને આપણે નામ આપીશું આટલી આખી જે પ્રોસેસ છે એને આપણે ચય કહેવામાં આવે ચય અને એની એ જ ઘટનાને જો આગળ વધારો ચલો અહીંયા આગળથી હવે આપણે અહીંયા આગળ એમિનો એસિડને છૂટા પાડવા છે બરાબર અહીંયા આગળ ફરતી પાછા પ્રોટીનમાંથી એમિનો એસિડને છૂટા પાડવા છે તો અહીંયા આગળ રિલીઝ એટીપી ઉદ્ભવે છે એટીપી ઉત્પન્ન થાય એટલે મતલબ કે શક્તિ ઉદ્ભવે છે તો આ જે પ્રોસેસ છે પ્રોટીનમાંથી એમિનો એસિડ છૂટા પાડવાની પ્રક્રિયાને અપચય કહેવામાં આવે આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ કારણ કે ચયાપચયનો કોન્સેપ્ટ છે એ સજીવનું એક લક્ષણ બી કહેવામાં આવે છે એટલે બીજી તરફ અહીંયા આગળ જે શક્તિ છે શક્તિ મુક્ત થાય છે આની અંદર શક્તિ છે શક્તિ વપરાય છે આ બંને વચ્ચે એનર્જીનો ડિફરન્ટ આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ દાખલા તરીકે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ગ્લુકોઝમાંથી જે ગેલેક્ટોઝ બનવો જે ઉદાહરણ ઉપર આપેલું છે એને અંદર ગ્લુકોઝમાંથી જે લેક્ટિક એસિડનું નિર્માણ થવું એ બધી બાબતોની અંદર એનર્જી મુક્ત થાય છે અને આ જે આખી પ્રોસેસ છે હું તમને અહીંયા આગળ ટૂંકમાં કહી દઉં હાલ પૂરતું યાદ રાખો કે ગ્લુકોઝમાંથી જે પાયરુવિક એસિડ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે ગ્લાયકોલિસિસ કહીશું ગ્લાયકોલિસિસ અને ગ્લાયકોલિસિસ 10 ચરણમાં થતી પ્રક્રિયા છે 10 સ્ટેપમાં ચયાપચય ચરણો કેટલા હોય છે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એમ આમ આગળ વધીએ તો 10 સ્ટેપમાં થતી પ્રક્રિયા છે બરાબર છે અને એને એને પોષક દ્રવ્યોના જે અવનત થવાથી અહીંયા આગળ જે શક્તિ છે એ શક્તિ અહીંયા આગળ મુક્ત બી થતી હોય છે હવે આપણને એટલી ખબર હોવી જોઈએ કે તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમને એમ લાગે કે આની અંદર દાખલા તરીકે કોઈ એક ઘટકમાંથી આ એક ઘટક છે એમાંથી અહીંયા આગળ બે ઘટક બને બરાબર તો આમાંથી જે એનર્જી મુક્ત થઈ શક્તિ મુક્ત થાય એ શક્તિ ક્યાં જઈ એક મોટો પ્રશ્ન છે કે અહીંથી જે શક્તિ છે એ શક્તિ અહીંયા આગળ ક્યાં જાય છે તો આ જે શક્તિ છે એ શક્તિને સજીવ શરીરની અંદર મતલબ કે સજીવના કોષોની અંદર એટીપી સ્વરૂપે એને સંચિત કરવામાં આવે છે આજે શક્તિ મુક્ત થાય એ મુક્ત થતી શક્તિ છે એ એટીપી સ્વરૂપે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે એ મુક્ત થતી હોય છે અને ફરીથી પાછી જ્યારે જરૂર પડે એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જ્યારે જરૂર હોય ત્યારે આ એટીપી છે એટીપી વપરાય છે બરાબર એટલે આપણને આ જે પ્રોસેસો છે ને એ સજીવ શરીરની અંદર બાયોમોલેક્યુલની અંદર એટલા માટે તમને સમજાય છે કે તમને એટલી એટલી ખબર પડે કે રૂટિંગ આ પ્રોસેસો છે સતત ચાલ્યા કરે છે બરાબર ક્યાંય રૂક્યા વગર દાખલા તરીકે સતત આ તમે અહીંયા આગળ જોશો તો આમાં સતત પ્રોસેસો થયા કરે છે હું તમને બતાવું કે એડીપી પ્લસ પી એટીપી પાછો એટીપી તૂટે એટલે એમાંથી એડીપી પ્લસ પી ફરતી પાછો અહીંયા આગળ જે બને છે એ રીતના અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આખું ચક્ર છે એ ચક્ર સદંતર આ રીતના ચાલ્યા કરે છે બરાબર એટલે આપણા શરીરની અંદર આજે બધી જે પ્રક્રિયાઓ છે કે ભાઈ આગળ કેવી રીતના પ્રોસેસમાં ક્યાં વપરાય છે જેને જૈવ શક્તિ વિજ્ઞાન કહેવામાં આવે છે જે તમે ઉપલા ધોરણની અંદર અભ્યાસ કરવાના છો તો આ કક્ષાએ હાલ પૂરતું તમને એટલી ખ્યાલ હોવો જોઈએ કે ચયાપચય પથ કોને કહેવાય તો ચયાપચય માત્ર સિંગલ એક જ પ્રક્રિયા નથી બરાબર એમાં તમે આખી જોઈ શકો છો કે બે પ્રોસેસ સાથે થાય છે એક સરળમાંથી જટિલ બી બને છે જટિલમાંથી સરળ બી બને છે બંને પ્રોસેસ સાથે થાય છે ચય પ્રક્રિયા દરમિયાન શક્તિનો વપરાશ થાય છે અપચયની અંદર શક્તિ ઉત્પન્ન થાય છે તમે જેને પ્રકાશ સંશ્લેષણ જે કહો છો આના ઉદાહરણની અંદર આપણે બીજું ઉદાહરણ લઈએ દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણ છે
પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા તમે સમજવાના છો એ ચય છે, અને શ્વસનની જે પ્રક્રિયા છે, શ્વસન શ્વાસોશ્વાસ નહીં પણ કોષીય શ્વસનની વાત કરેલી છે, એ અપચય પ્રક્રિયા છે. બરાબર, અહીંયા જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થઈ રાખતું હોય છે, પરિણામે અહીંયા આગળ શક્તિ છે એ શક્તિ ઉત્પન્ન થતી હોય છે અને એ શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એક સિમ્પલ બાબત અહીંયા આગળ એ થઈ કે આપણા શરીરને ચાલુ રાખવા માટે તમે જુઓ એ આના માટે ઉદાહરણ તમે જુદા જુદા લઈ લો તો તમને ખબર પડી જશે. એક સિમ્પલ ઉદાહરણ તમે લઈ લો કે ભાઈ ઘડિયાળ છે, નોર્મલ ઘડિયાળની આપણે વાત કરીએ તો ઘડિયાળની અંદર તમે જોશો એને સતત ચાલુ રાખવા માટે એને પાવરની એનર્જી મળેલી હોવી જોઈએ. એનર્જી હોય તો ઘડિયાળ સતત ચાલ્યા કરે. હવે એ જ રીતના બીજા ઉદાહરણની અંદર બી આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ કે દાખલા તરીકે ગાર્ડનની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આવું એક સાધન મૂકેલું હોય છે બાળકોને રમવા માટે, બરાબર આવી રીતે, જેના ઉપર અહીંયા આગળ એક વ્યક્તિ બેસે છે, એક વ્યક્તિ બેસે છે, અહીંયા આગળ બીજો વ્યક્તિ સામે એક નાનકડું બાળક બેસે છે. તો આ જે તંત્ર છે એ તંત્ર ચાલુ ક્યારે રહે છે? ચાલુ રહેવા માટે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એક વધારે વજન વાળો એક ઓછા વજન વાળો સતત મુવમેન્ટ કર્યા કરે તો જ તંત્ર ચાલુ રહે, બરાબર. તો આપણે અહીંયા આગળ જોઈએ છે કે ભાઈ જીવંત અવસ્થાની જયારે વાત કરતા હોઈએ ત્યારે લાઈફ કન્ડિશન ની અંદર ધ લિવિંગ સ્ટેટ ની વાત કરીએ તો એમાં તમે જોઈ શકો છો કે આ બધી પ્રક્રિયાઓ છે સતત ચાલે રાખતી હોવી જોઈએ. આ બધું અંદરની તરફ, દાખલા તરીકે તમે કોષની અંદર આમ અંદરની તરફ જઈને આમ ડોક્યુ કરો છો ત્યારે તમને શું જો દેખાય છે? બધા ફેરફારો સતત ચાલ્યો કરે છે. મોટામાંથી નાનો, નાનામાંથી મોટો, મોટામાંથી નાનું, નાનામાંથી મોટું, શક્તિ વપરાય, શક્તિ ઉત્પન્ન થાય, ચય થાય, અપચય થાય, આ બધી ઘટનાઓ છે ને અવિરત ચાલ્યા કરે છે, બરાબર. એટલે અસંતુલિત અવસ્થાઓ કહેવાય છે. શરીર સજીવ શરીરને સ્થાયી રહેવા માટે અસંતુલિત અવસ્થાઓ સ્થાયીપણે ચાલુ રહે છે, જે આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ કક્ષાએ આપણને એટલી તો ખબર હોય કે ભાઈ સજીવ શરીરની અંદર ચોક્કસ માત્રાની અંદર, એક નિશ્ચિત માત્રાની અંદર, નિશ્ચિત સાંદ્રતાની અંદર હજારો બાયોમોલેક્યુલ અથવા તો રાસાયણિક સંયોજનો આવેલા છે. આપણને ખ્યાલ છે કે ભાઈ સજીવમાં એક ચોક્કસ નિશ્ચિત સાંદ્રતામાં ચોક્કસ પ્રકારના સંયોજનો આવેલા છે, બરાબર. રાસાયણિક સંયોજનોની વાત કરીએ છીએ, કેમિકલ કમ્પાઉન્ડની વાત કરીએ અથવા તો બાયોમોલેક્યુલ, જેને આપણે ચયાપચયકો અથવા તો એને જૈવ અણુઓ તરીકે ઓળખી શકીએ. આ જે કાર્બનિક સંયોજનો જે છે, કાર્બનિક સંયોજનો જેને આપણે ચયાપચયકો કે અથવા જૈવ અણુઓ તરીકે ઓળખી શકીએ, બરાબર. આ જે ચોક્કસ માત્રાની અંદર આવેલા છે, જે ચોક્કસ કાર્ય કરે છે, એને આપણે જૈવાણુ અથવા તો ચયાપચયક તરીકે ઓળખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે એક તમને એનસીઆરટીમાં ઉલ્લેખ કરેલો છે એ પ્રમાણે આપણે વાત કરી શકીએ, સામાન્ય સ્વસ્થ વ્યક્તિ છે એની અંદર જે શર્કરાની જે માત્રા છે, બરાબર, એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિ એની અંદર શર્કરાની માત્રા, આ યાદ રાખજો મિત્રો, એનસીઆરટી નો આંકડો છે એટલે આપણે ઓબ્જેક્ટિવ ની અંદર આ જ આંકડાને પ્રાધાન્ય આપીશું. તો એની માત્રા છે 4.5 થી 5.0 મિલીમોલ પ્રતિ લિટર, બરાબર. તો આને જ્યારે અંતઃસ્ત્રાવની માત્રા છે, અંતઃસ્ત્રાવ હોર્મોન એની જે માત્રા છે ને નેનો ગ્રામમાં હોય છે, અથવા તો એને આપણે અહીંયા આગળ નામ આપી શકીએ છીએ કે જે હોર્મોન્સ છે એ હોર્મોન્સ અહીંયા આગળ પ્રતિ લિટર એકદમ નેનો ગ્રામમાં બહુ જ ઓછા જોવા મળે છે, પ્રતિ લિટર. આ બી આપણે પ્રતિ લિટરની વાત કરીએ છીએ. તો આની માત્રા મર્યાદિત માત્રામાં હોય છે અને એટલી હોવી જરૂરી છે. જો આના કરતા વધી જશે તો એ નુકસાન, જો ઘટી જશે તો પણ નુકસાન,
तो એવા મોલેક્યુલ એવા જે મેટાબોલાઇટ્સ ની વાત કરીએ છીએ કે જે ચોક્કસ માત્રાની અંદર હોય એ ચોક્કસ માત્રાની અંદર રજ એ જળવાવા જરૂરી છે એટલે જો હદ કરતા વધી જાય તો બોડી ની અંદર એવી સિસ્ટમ છે કે એને તોડી નાખવામાં આવે અને હદ કરતા ઘટી જાય તો પાછા બનાવી દેવામાં આવે એટલે તમે અહીંયા આગળ જોઈ શકો છો બનવાની અને તૂટવાની પ્રોસેસ અને સદંતર ચાલ્યા કરે છે એટલે સૌથી મહત્વનું તથ્ય એ છે કે અહીંયા આગળ જે જૈવિક જે તંત્રમાં બધા સજીવો છે એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે તમે આ બધા જે જૈવિક તંત્રની અંદર જૈવિક તંત્રમાં બધા જ જે ઘટકો છે જે આની અંદર જે વાત કરી શકીએ છીએ કે બધા જે સજીવની અંદર બધા જ જે ઘટકો છે એ સ્થિર અવસ્થામાં જોવા મળે જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે બધા જ સજીવ એક સ્થિર અવસ્થામાં સ્થિર અવસ્થામાં જોવા મળે છે એટલે કહેવાનો મતલબ એ છે કે એકદમ સાયલેન્ટ મોડમાં બરાબર વિધાઉટ કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સની અંદર જેમાં બધા જૈવાણુની એક ચોક્કસ માત્રા હોય છે તમે સજીવની અંદર બી જોઈ શકો છો ને તો જે જૈવાણુ છે જૈવાણુની એક નિશ્ચિત ચોક્કસ માત્રા હોય છે બરાબર તમે અહીંયા આગળ જુઓ દાખલા તરીકે આપણે આ રીતના બતાવી શકીએ કે આ એક સેલ છે આ એક કોષ આ એની અંદર કોઈ ઘટકોની વાત કરીએ આટલા સુધી ભરેલા છે બરાબર આટલા સુધી કોઈ જૈવાણુઓ ભરેલા છે હવે આમાં થશે શું તો આમાં આનાથી વધવા પણ નથી દેવાના અને આનાથી ઘટવા પણ નથી દેવાના એક બેલેન્સ અવસ્થામાં રાખવાના છે તો જો વધી જાય દાખલા તરીકે વધે તો એને તોડીને તોડવામાં આવે અને જો ઘટી જાય ઘટે તો એને ફરીથી પાછું જોડવામાં આવે એટલે બેલેન્સ ત્યારે જળવાઈ રહે છે તો જેમાં એક જેમાં જૈવાણુ છે ને એક ચયાપચય પ્રવાહમાં હોય છે આ બધા તમે હવે એક વસ્તુ તમને ખ્યાલ આવે કે સાહેબ આવું કેવી રીતના જળવાતું હશે તો બધા જે જૈવાણુ છે ને એક ચોક્કસ પ્રવાહમાં હોય છે ચયાપચય પ્રવાહમાં હોય છે કે જેમાં ચય અને અપચય સતત ચાલ્યા કરે છે બરાબર છે એટલે એની અંદર તમે જોઈ શકો છો કે જેમાં અહીંયા આગળ જૈવાણુ છે ચયાપચય પ્રવાહમાં હોય છે અને એમાં જે આપણે અહીંયા આગળ વાત કરીએ કે જેમાં કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા છે સ્વયત સંતુલન પ્રાપ્ત કરે છે આ ઓટોમેટિક અહીંયા આગળ ચયાપચય પ્રવાહ ચાલતો હોય છે ચયાપચય પ્રવાહ સતત ચાલે છે અને જેનાથી તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આખી જે પ્રોસેસ સ્વયત્વ સંતુલન પ્રાપ્ત કરે છે ઓટોમેટિક એના ઉપર આપણું કોઈ પણ પ્રકારનું પ્રતિનિધિત્વ ચાલતું નથી હોતું એ સ્વયં રીતના પોતાની રીતના જે સતત ચાલ્યા કરે છે અર્થાત આપણે અહીંયા આગળ બતાવી જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે એટલે એમાં સંતુલનની સ્થિતિ હોઈ શકે નહીં તમે એક વસ્તુ ધ્યાન આપજો કે સજીવમાં કોઈ પણ પ્રક્રિયા એક સંતુલન અવસ્થામાં નહીં હોય સંતુલન અવસ્થામાં ન હોય આ એક સમજવા જેવી વસ્તુ છે તમે દાખલા તરીકે અહીંયા આગળ વાત કરી શકો છો કે જે કોષ છે આ સજીવનો ક્રિયા રચનાત્મક અને ક્રિયાત્મક કોષ એની અંદર કોઈ સીધી લાઇનની અંદર જ પ્રોસેસ થયા કરે એવું ના હોય બરાબર કોઈ સીધી લાઇનમાં જ એક પ્રોસેસ થયા કરે એવું ક્યારેય હોતું નથી જીવંત અવસ્થા છે ને એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે તમે અહીંયા એક શબ્દ બહુ મહત્વનો છે કે ભાઈ જીવંત અવસ્થા ની વાત કરીએ જે જીવંત અવસ્થા છે એ જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે આ એક સમજવા જેવી છે અસંતુલિત સ્થાયી અવસ્થા છે એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આગળ કોઈ ઘટક છે એ પાછો બને બી ખરા પાછો તૂટી બી જાય ફરતી પાછો બને બી ખરા તૂટી બી જાય છે જરૂર પડે બને તૂટે પાછો બને તૂટે પાછો બને તૂટે પાછો બનશે તૂટે પાછો બને તૂટે
पाछो बने तूटे આવી રીતના સતત પ્રોસેસો ચાલ્યા કરે છે અને એટલા માટે તો અહીંયા આગળ એવો પ્રયત્ન અહીંયા આગળ થતો હોય છે સતત એવો પ્રયત્ન સતંત્ર ચાલતો હોય છે કે ભાઈ સંતુલન થતું આ બચાવવું પડે સંતુલનથી બચાવ કરવાનો પ્રયત્ન કરે છે કોઈક એક સજીવ છે એ સજીવની અંદર એક એવો ઓટોમેટિક પ્રોસેસ થાય છે કે ભાઈ કોઈ બેલેન્સ અવસ્થામાં આવતા બચાવવું હવે બેલેન્સ અવસ્થાની અંદર આવતા બચાવવું પડે એનો મતલબ શું છે કે જો બેલેન્સ અવસ્થા થઈ જશે તો તંત્ર બંધ થઈ જશે બરાબર બેલેન્સ અવસ્થા થાય છે મતલબ કે એનર્જી બંધ થઈ જાય છે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એનર્જી બંધ થઈ જાય દાખલા તરીકે તમે હાલ જ મેં એક ઉદાહરણ આપ્યું તમે અહીંયા આગળ જુઓ ચલો એક ગાર્ડનનું આ એક સાધન લઈ લો ખબર પડી જશે બરાબર આવું એક સાધન છે હવે આજે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક તંત્ર છે આ તંત્રને ચાલુ રાખવા માટે સતત શું કરવું પડે તો અહીંયા આગળથી એક જે ભારે વજન વાળો બરાબર અથવા તો અહીંયા આગળ એક હલકું વજન ને પછી અહીંયા આગળ એક ભારે વજન જો આ તંત્રને ચાલુ રાખવું હોય તો ઇનબેલેન્સ સતત રાખવું પડે તો અને તો જ અહીંયા આગળથી આ નીચે જશે આ ઉપર જશે ફરતી પાછું આ નીચે જશે ઉપર જશે આ તંત્ર ચાલુ રહેશે પણ જો કદાચ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે બંનેથી બંને જગ્યાએ સરખા વજનવાળા મૂકી દીધા વ્યક્તિઓ તો આ તંત્ર બંધ થઈ જશે એમ આપણા શરીરની અંદર બી એક શરીરને એક તંત્ર તરીકે લો તો એનાથી અહીંયા આગળ જેને સતત ચાલુ રાખવા માટે અહીંયા આગળ તમે જોઈ શકો છો શક્તિની આવશ્યકતા છે શક્તિની આવશ્યકતા છે અને મિત્રો શક્તિ ક્યારે પ્રાપ્ત થાય તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જટિલ પદાર્થો એમના એમ જ રહે તો શક્તિ પ્રાપ્ત નહીં થાય પણ જટિલ પદાર્થો સરળ પદાર્થમાં રૂપાંતર પામે પાછા સરળમાંથી જટિલ બને જટિલમાંથી સરળ બને આવી પ્રોસેસ અવિરત ચાલ્યા કરે તો અને તો જ એ તંત્ર કાર્યશીલ છે અથવા તો સતત ચાલે છે એવું આપણે કહી શકીએ છીએ તો આ એક ચયા પચય એક એવી પ્રક્રિયા છે આ શક્તિની આવશ્યકતા માટે આપણને ખબર છે કે ભાઈ જોઈએ શું તો ચયા પચય જ જરૂરી છે જે દિવસે સમગ્ર શરીરની અંદર ચયાપચય પ્રક્રિયાનો દર ઝીરો થઈ ગયો એ દિવસે આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ કે વ્યક્તિ મૃત્યુ પામે છે બરાબર એનો દેહનો અંત આવે છે એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના જે પર્યાય વાચી હોય છે એકબીજાના તમે અહીંયા આગળ જોઈ શકો છો કે સમાનાર્થી કહેવાય છે ચયાપચય વગર જીવન અવસ્થા પ્રાપ્ત થવાની જ નથી જો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે સજીવ જીવંત છે બરાબર જો ધ્યાન આપજો કે ભાઈ સજીવ જીવંત અવસ્થામાં છે દાખલા તરીકે હાલ આપણે જીવંત છીએ તો આપણી અંદર કઈ પ્રોસેસો ચાલે છે ચય અને અપચય આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાકમાંથી કેટલાક ઘટકો તૂટે છે તૂટીને એમાંથી એનર્જી આપે છે એનર્જી આપણને સ્નાયુને મળે છે સ્નાયુના કારણે આપણે કામ કરીએ છીએ બરાબર અને જરૂર પડે આપણી અંદર પ્રોટીન કેટલાક બનાવે તો ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બી બનાવે છે તો મિત્રો આ બાબતની અંદર એક્ઝામ રિલેટેડ કોઈ શક્યતાની અંદર વધારે મને લાગતી નથી છતાં બી તમે અહીંયા આગળ આવા કોન્સેપ્ટ તૈયાર કરી શકો છો બરાબર છે તો આ એક બાબત અહીંયા આગળ તમે જોજો કઈ ચય પ્રક્રિયા કહેવાય કઈ અપચય કહેવામાં આવે આપણને ખબર હોવી જોઈએ તો આટલું મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તમે એનસીઆરટી ના પ્રમાણે છે પછી આપણે થોડી એક બે એક મિનિટ આની ચર્ચા કરીએ છીએ ચલો હવે તમારા ચોપડાની અંદર હું તમને કેટલાક આને લગતા કેટલાક ઉદાહરણ પ્રશ્ન લખાવું છું એ તમે વ્યવસ્થિત તમારા ચોપડાની અંદર લખી દો અને એના જવાબ તમે લખવાનો પ્રયત્ન કરજો હું બોલું છું અહીંયા આગળ ના સંભળાય તો વારંવાર રિવાઇઝ કરીને જોઈ લેજો ચલો પહેલો પ્રશ્ન લખો પૂર્ણ નામ આપો પૂર્ણ નામ આપો રૂબિસ્કો એક રૂબિસ્કો આ પહેલો પ્રશ્ન ક્વેશ્ચન નંબર બે પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન કયું છે પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી
પ્રોટીન કયું? ક્વેશ્ચન નંબર 3, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કુલ કેટલા ચરણમાં થાય છે? ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કેટલા ચરણમાં થાય છે? ચોથો પ્રશ્ન, ચયાપચય એટલે શું? ચય અને અપચય, ચય અને અપચય વચ્ચેનો ભેદ દર્શાવતા ચાર મુદ્દા જણાવો. પાંચમો પ્રશ્ન છેલ્લો, ચય અને અપચય પ્રક્રિયા સાથે સંકળાયેલા બે ઉદાહરણ આપો. બરાબર મિત્રો, આટલા સુધી આપણે સમજીએ છે. હવે નેક્સ્ટ આપણે ઉત્સેચકો વિશે સમજવાનું છે. લગભગ ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા મુદ્દા કવર કર્યા છે. તમે એને એનસીઆરટી પ્રમાણે જ હાલ તૈયાર કરજો. તમારા ટેસ્ટની અંદર બી તમારે બુકમાંથી જ તૈયાર કરવાનું છે. બુકની બહારનો એક પણ પ્રશ્ન નહીં હોય. એટલે અત્યારે કોઈ રેફરન્સ તમારે યુઝ નહીં કરો તો ચાલશે. માત્ર અને માત્ર બુકની અંદરથી જ તમે રીડિંગ કરો, એમાંથી જ તમને ક્વેશ્ચન આન્સર મળી જશે. થેન્ક યુ. આભાર.